બધા મજામાં છો ને? હા, બાર મિત્રો, આજે આપણે કંઈક શીખવાના છે. શું શીખવાના છે તે આપણે જોઈએ. ચાલો, તમે બધા ક્યારે મમ્મી પપ્પા સાથે બહાર જાઓ છો? જાઓ છો ને? હા, આઈસ્ક્રીમ ખાવા, કોકો પીવા, લસ્સી પીવા, એ બધું કરવા જાઓ છો ને? તમને કેટલો આનંદ થાય છે! ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ, ઠંડો ઠંડો કોકો, મને તો બહુ ભાવે છે. હા, તમને ભાવે છે ને? હા, તો બાર મિત્રો, આજે આપણે આ જ રીતે એક દુકાનની મુલાકાત લઈશું. કઈ દુકાનની મુલાકાત? જુઓ, આપણે જોઈએ. આપણે આજે કલ્લોળ વિષય ભણવાના છીએ. તેમાં પાઠ કયો છે? જુઓ, પાઠ 6, પર્વતનો મુરબ્બો. હવે તમે પર્વતના મુરબ્બામાં આગળના ભાગમાં તમે ઘણું શીખી ગયા ને? મોબાઈલની દુકાન વિશે સમજ મેળવી ને? તો આજે આપણે જુઓ, કૃષ્ણા સ્વીટ માર્ટ એટલે સ્વીટ મીઠાઈની દુકાન. શેની દુકાન? મીઠાઈની. હા, મોઢામાં પાણી આવ્યું ને? હા, કઈ કઈ મીઠાઈ ખાવો છો તમે? તમને કઈ બહુ ભાવે છે? કાજુ કતરી? હા, મને તો બહુ ભાવે. તમને ભાવે છે ને? તો ચાલો આપણે સ્વીટ માર્ટ દુકાનની મુલાકાત લઈએ અને સમજીએ કે શું કરવાનું છે. બરાબર છે? તો ચાલો આપણે શરૂ કરીએ. હવે જુઓ બાળકો, દુકાનનું નામ શું છે? કૃષ્ણા સ્વીટ માર્ટ. હવે દુકાનનું નામ કઈ રીતે રાખવામાં આવે છે તે તમારે ખબર છે? દુકાનનું નામ દુકાનના માલિકના નામ પરથી રાખવામાં આવે છે, નહીં તો પછી દુકાનદારના જે ઘરના સભ્યો હોય તેના નામ પરથી રાખવામાં આવે છે. દાખલા તરીકે લક્ષ્મી દેરી, વિજય દેરી, કૃષ્ણા દેરી, રામ દેરી, આ રીતે દુકાનોના નામ રાખવામાં આવે છે. તો અહીં આપણી દુકાનનું નામ છે કૃષ્ણા સ્વીટ માર્ટ. કૃષ્ણા કોઈ છોકરી કે છોકરાનું નામ પણ હોઈ શકે, કા પછી કૃષ્ણ ભગવાન છે ને? હા, તો ભગવાનના નામ પરથી પણ દુકાનનું નામ હોઈ શકે છે. તો હવે શું છે તે જોઈએ. સ્વીટ માર્ટ, સ્વીટની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? જુઓ, મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, મથુરા પેંડા, માવો, બરફી, કાજુ બરફી, શ્રીખંડ, આ બધી વસ્તુઓ મીઠાઈની દુકાનમાં મળે છે. હવે બાર મિત્રો, તમને ખબર છે કે આ બધી મીઠાઈઓ શેમાંથી બને છે? નથી ખબર? તો ચાલો આપણે જોઈએ. જુઓ, મોતીચૂર લાડુ ખાંડ અને ચણાનો લોટ એમાંથી બનાવવામાં આવે છે. મોહનથાળ ચણાનો લોટ અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. રસગુલ્લા દૂધમાંથી માવો બનાવવામાં આવે છે અને માવામાંથી પછી ખાંડ મિક્સ કરીને એ રસગુલ્લા બનાવવામાં આવે છે. કાજુ કતરીમાં કાજુ અને માવો એ મિક્સ કરીને બનાવવામાં આવે છે. જલેબી મેંદાની બનાવવામાં આવે છે અને ખાંડની ચાસણીમાં બોરવામાં આવે છે. પેંડા અલગ જાત જાતના આવે છે. મથુરા પેંડા, પછી સાદા પેંડા, માવા પેંડા, મલાઈ પેંડા, એ રીતે અલગ અલગ પ્રકારના પેંડા આવે છે. ચોકલેટ પેંડા પણ મળે છે બાળકો, તો એમાં માવાનો ઉપયોગ થાય છે. મથુરા પેંડા એ પણ માવાથી બને છે. માવો દૂધમાંથી બનાવવામાં આવે છે. બરફી એ પણ માવામાંથી બનાવવામાં આવે
છે કાજુ બરફી કાજુ અને માવામાંથી બનાવવામાં આવે છે અને શ્રીખંડ શ્રીખંડ દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે અને દહીંમાંથી શ્રીખંડ પછી બોલો આ મઠો એટલે જાતના શ્રીખંડ આવે છે અને મઠો પણ અલગ અલગ પ્રકારનો આવે છે હવે જુઓ આ બધી વસ્તુ મીઠાઈની દુકાનમાં મળે છે હવે શું છે પ્રસંગના ઓર્ડર લેવામાં આવે છે પ્રસંગ એટલે શું ખબર છે તમને ઓકે પ્રસંગ એટલે આપણા ઘરે કઈ ધાર્મિક પૂજા રાખવામાં આવે કે નાની પ્રસંગ હોય થોડા મહેમાનો આવે ત્યારે આપણે જમવામાં સ્વીટ રાખીએ છીએ ને હા તો એ સ્વીટ આપણે બજારમાંથી લાવીએ છીએ બજાર એટલે મીઠાઈની દુકાનમાંથી તો આપણે દુકાનવાળા ભાઈને શું આપવું પડે ઓર્ડર આપવો પડે એટલે આપણે 5 કિલો 1 કિલો એવી મીઠાઈ ત્યાં નોંધાવવી પડે અને એ નોંધાવીએ ત્યારે એ લોકો તે દિવસે તે તારીખ પ્રમાણે આ મીઠાઈ તૈયાર રાખે છે એટલે આપણે જે નોંધ કરાવીએ છીએ દુકાનના માલિકને તેને ઓર્ડર આપેલો કહેવાશે આપણે ઓર્ડર ફોન દ્વારા પણ આપી શકીએ અને દુકાનની મુલાકાત લઈને પણ આપી શકીએ છીએ આપણે જાતે દુકાન પર જઈને પણ નોંધ કરાવી શકીએ હવે જુઓ કે સંપર્ક એટલે શું સંપર્ક એટલે આપણે જ્યારે ઓર્ડર આપવાનો હોય ત્યારે કોનો સંપર્ક કરવો જોઈએ દુકાનના માલિકનો કોનો હા દુકાનના માલિકનો તો દુકાનના માલિકનું નામ આપણે સંપર્કમાં અહીં લખવાનું છે તો મેં તમને આગળ કહ્યું ને કે દુકાનનું નામ શેના પરથી રાખવામાં આવે છે દુકાનદારના માલિકના નામ પરથી ઘરના સભ્યોના નામ પરથી કે ભગવાનના નામ પરથી રાખવામાં આવે છે તો અહીં આપણે દુકાનનું જે નામ છે તેના પરથી દુકાનદારનું નામ રાખીએ છીએ જુઓ શું નામ આવશે કૃષ્ણા પી જોશી જુઓ સંપર્કમાં કૃષ્ણા પી જોશી આ રીતે દુકાનના નામ પરથી નામ લખવામાં આવે છે બરાબર છે હવે આગળ નંબર આપણે જ્યારે ઓર્ડર આપીએ ફોન દ્વારા તો કયો નંબર આપણે ડાયલ કરવાનો હોય કયો કોન્ટેક્ટ કરીએ આપણે હા એ માટે મોબાઈલ નંબર જોઈએ છે તો મોબાઈલ નંબર કેટલા આંકડાના હોય બાળકો નથી ખબર તો ચાલો મમ્મી પપ્પાના ફોન નંબર છે ને તો એ આંકડા ગણો અને આપણે અહીં લખીએ બરાબર છે ચાલો એક બે જુઓ 5 આંકડા થયા 1 2 3 4 5 પાંચ થયા ને હવે ફરી આપણે 5 લખવાના છે જુઓ થઈ ગયા એટલે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય છે બરાબર છે બાળકો તો જુઓ આપણે જ્યારે ઓર્ડર આપવાનો હોય ત્યારે દુકાનદારનું નામ બોલવાનું અને આ નંબર તૈયાર કરવાનો અને ઓર્ડર આપવાનો હોય છે તો દુકાનની વિગત તમને આના પરથી બધી મળી ગઈ ને તો ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ તો જુઓ શું મળશે એટલે દુકાનમાં શું મળશે આપણને તો દુકાન છે કૃષ્ણા સ્વીટ માર્ટ તો કૃષ્ણા સ્વીટ માર્ટ દુકાનમાં શું મળશે મોટી ચૂલાડુ મોહનથા
તમારે આ વિગતો લખવાની છે, બરાબર છે? હવે આગળ જઈએ. દુકાનદારનું નામ, તો અહીં દુકાનદારનું નામ આપણે ક્યાં લખ્યું છે? મેં સમજાવ્યું કે તમે સંપર્કમાં જે નામ હોય તે દુકાનદારનું નામ હોય, એટલે કૃષ્ણા પી જોશી આપણે અહીં લખવાનું છે. સમજ પડી ને તમને? દુકાનના બોર્ડ પરથી આપણે નીચેના પ્રશ્નો લખવાના રહેશે, તો આ વિગત તમારે ચોપડીમાં ભરવાની છે. સમજ પડી બાળકો? તમને દુકાનના બોર્ડ ઉપરથી એ દુકાન શેની છે, એમાં શું મળશે અને દુકાનદારનો સંપર્ક કઈ રીતે કરવો એ બધી વિગત તમે સમજી ગયા. હવે એના પરથી તમારે શું જોવાનું છે ખબર છે? હા, તમારે બહાર જઈને દુકાનના બોર્ડ જોવાના છે અને વિચારવાનું છે કે આમાં શું મળશે. આ બધી સમજ તમારે મેળવવાની રહેશે. તો બાય બાય મિત્રો.